તો એમની ઉત્પત્તિ એમનું જે નામ છે તેની રચના વિશે જાણવું છે. જ્યારે આપણે પવનપુત્રની વાત આવી ત્યારબાદ આ જ પવનપુત્ર પવનદેવના આશીર્વાદથી પવનવેગી વેગથી હવામાં ઉડતા રહ્યા. જ્યારે એવું બન્યું એક સમય એવો હતો કે જ્યારે તે બાળક વધુ ને વધુ ભૂખ લાગી તેવા સમયમાં, આ પણ એક મોહન કહાની છે, આપણે થોડી સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકાણમાં વાત કરીશું કે ખૂબ જ પવનપુત્રને ભૂખ લાગી જે સમયે, ત્યારે કંઈ પણ ફળ કે ફળાદિ દેખાયા નહીં. અચાનક આકાશમાં નજર ગઈ. આકાશમાં જોતાની સાથે સૂર્યોદયનો સમય થઈ રહ્યો હતો એટલે એક લાલ ફળ, ઓરેન્જ કલરનું, જેમ અહીંયા ઓરેન્જ મળે છે તેવી જ ઓરેન્જ ચમકતી તેમને દેખાઈ. તે વાયુ વેગે સૂર્યની નજીક જવા ગયા અને તેને ફળ સમજી અને ગ્રહણ કરવા ગયા. આ સમય દરમિયાન કોઈ ગ્રહણનો સમય હશે, સૂર્યગ્રહણ થનાર હશે, તો જે પેલી વાત આવે છે સાહિત્ય નામના રાક્ષસની, એટલે કે સાહિત્ય કોણ, તો કે રાહુ અને કેતુ, જે મેં અગ્નિપુરાણની આગળ વાત કરેલી હતી તે પૈકી સાહિત્ય તેમાંથી રાહુ અને કેતુ બનેલા. આ રાહુ અને કેતુ ગ્રહણ સમયે સૂર્યને પોતાની પકડમાં લેવા ગયા ત્યારે આ પવનપુત્રને એવું થયું કે મારું ફળ આ કોઈ બીજું ખાવા જાય છે, તો તેમણે રાહુ ઉપર પકડ જમાવી દીધી અને તેને પોતાની પકડમાં લઈ લીધો. બરાબર તેને પકડી લીધો. રાહુ ડરી ગયો, ગભરી ગયો અને આ સમયે ખૂબ જ ડરી ગયો રાહુ. ત્યારે અચાનક રાહુએ પવનપુત્રનું ધ્યાન હટાવી પોતાનું શરીર હાથમાં જે પકડાયેલા હતા તેમાંથી એકદમ ઢીલું કરી અને લસરી અને બહાર નીકળી ગયો અને દોડતો દોડતો તે ઇન્દ્ર પાસે પહોંચ્યો. ઇન્દ્રને વાત કરી કે તમે તો અમને આધિપત્ય આપ્યું છે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ કરવાનું, હવે તે પણ તમે બીજાને આપી અને અન્યાય કરો છો. જેમ અમારી સાથે અમૃતમાં અન્યાય થયો તેવો તમે અમારા અધિકારોમાં અન્યાય કરો છો. તમે આ બીજા બાળકને આ સત્તા આપી દીધી તેને ગ્રહણ કરવાની. જો આ ગ્રહણ શબ્દ પણ પવનપુત્ર જે ફળ ગ્રહણ કરવા જાય છે તેમાંથી જ આવ્યો છે અને રાહુ પણ તે ફળને ગ્રહણ કરે છે. આ ગ્રહણની વાત થતા ઇન્દ્ર પણ વિચાર કરવા લાગ્યા કે આ તે કયો બાળક આવ્યો, આ કોને સત્તા આપી. ત્યારે તેમણે બહાર આવી અને જોયું તો આ પવનપુત્ર દેખાયા. ઇન્દ્ર હાથી ઉપર બિરાજમાન રહેતા, થોડા ગમનથી ચૂર રહેતા અને તેમને એમ થયું કે જ્યારે આ રાહુએ વાત કરી કે પોતાના અધિકાર જે ઇન્દ્રએ મળ્યો છે અને ઇન્દ્રનો જે હુકમનું પાલન ના કરે તેને દંડ મળવો જોઈએ, પરંતુ આ ઇન્દ્રએ જ્યારે પવનપુત્રને લલકારવા ગયા ત્યારે પવનપુત્ર એવા વેગે તેમની સામે આવ્યા કે ઇન્દ્રને પણ ભય લાગ્યો અને ભયમાં પોતાનું વજ્ર પૂરી તાકાતથી ઇન્દ્રએ પવનપુત્રની સામે ફેંક્યું અને તે વજ્ર પવનપુત્રને અહીંયા વાગ્યું. આ ભાગને સાહિત્યની ભાષામાં, આપણા શાસ્ત્રની ભાષામાં હનુ કહેવાય. આ જગ્યાએ તેને વજ્રનો ઘાત થયો અને ત્યાં નિશાન પડ્યું અને તે વજ્રના ઘાતની સાથે આ પવનપુત્ર મૂર્છિત બન્યા. અચાનક પવનદેવ પણ ત્યાં આવ્યા અને વિચલિત બની ગયા કે મારા પુત્રને હું ના બચાવી શક્યો. તેને ઉઠાવી અને વાયુલોકમાં લઈ ગયા. હનુમાન નામકરણ આની સાથે જ બન્યું કે હનુ એટલે કે આ દાઢીના ભાગ ઉપર તેમણે વજ્રનો ઘાત, ઇન્દ્ર દ્વારા વજ્રનો ઘાત થયો
ત્યારે હનુએ જે ઘાત થયો તેને કારણે તેમનું નામ હનુમાન પડ્યું. હનુમાનજી વિશે કહેવાય છે કે સૌથી વધુ બળશાળી કહેવાય છે, એમનામાં અત્યંત પ્રમાણમાં બળ છે, તેજ છે, અને ખાસ તો એવું પણ કહેવાય છે કે તેઓ ચિરંજીવી છે, એટલે કે એમને અમરતાનું વરદાન આપવામાં આવેલું છે. તો એને કેવી રીતે ક્યાંથી પ્રાપ્ત થયું છે એ ખાસ જાણવું છે. હનુમાનજી, હવે વાત આવે હનુમાનજીની. પહેલામાં પહેલી જે આપણે વાત કરી કે ચિરંજીવી, સૌથી પહેલા હું આપને જણાવી દઉં કે આ હનુમાનજી ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર તરીકે પ્રગટ થયા છે. ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર તરીકે હનુમાનજી પ્રગટ થયા છે. ચિરંજીવી આ વર તેમને ક્યાંથી મળ્યું તે પણ હું આપને થોડું બતાવું છું. તે પહેલા હું આપણે ચિરંજીવીની વાત કરું. વેદ પુરાણોમાં સપ્ત ચિરંજીવીની વાત છે, દરેક તેનાથી કદાચ પરિચિત હશે. આ સપ્ત ચિરંજીવી કોણ છે આપણે તે પણ વાત કરી લઈએ. હનુમાનજી સૌ પ્રથમ ચિરંજીવી છે. આ પૃથ્વી ઉપર જો સૌથી પહેલા કોઈ ચિરંજીવી હોય તો હનુમાનજી. રાજા બલિ, વ્યાસમુનિ, અંગદ, અશ્વત્થામા, વિભીષણ અને કૃપાચાર્ય આ સપ્ત ચિરંજીવી પૈકીના હનુમાનજી સૌથી પહેલા ચિરંજીવી, એટલે કે અજરા અમર જેને વરદાન મળ્યું છે તે હનુમાનજી, જેને ચિરંજીવી કહેવાય. ચિરંજીવી એટલે જે સદે તે પૃથ્વી ઉપર આવ્યા હતા તે જ દે સાથે આજે પણ પૃથ્વી ઉપર છે. આ વાત જ ચિરંજીવીતાની છે. માટે જ આપણે હવે આ વિસ્તારથી થોડી વાત કરી અને હનુમાનજીનો થોડો પરિચય આપવાનો પ્રયાસ કર્યો. હનુમાનજી માટે વર્ષોના વર્ષો વાતો કરીએ તો એ ઓછી છે, તેવી તેમની વાતો છે, તેવા તેમના પરાક્રમ છે. આ એક એક વાતને પણ મેં ઘણી ઘણી ટૂંકાવી અને વાત કરેલ છે. હવે આ ચિરંજીવી હનુમાનજી આપણે એટલે જાણવા અને જણાવવા માગીએ છીએ કે આના વિશે જાણીએ કે મેં વાત કરી કે દેહ સહિત, જે દેહ સહિત તેમણે જન્મ લીધો અને આવ્યા હતા પૃથ્વી ઉપર, ભગવાન શંકરના 11મા રુદ્ર આજે પણ પૃથ્વી ઉપર સદેહ હયાત છે. આ અનુભવની વાત છે અને આ હકીકતની વાત છે. જો વેદો પુરાણો અને ગ્રંથો આ ચિરંજીવી કરી અને તેમને સંબોધતા હોય તો ખરેખર તે ચિરંજીવી એટલે કે સદેહ છે અને અહીંયા જ છે. માટે જે અસિતભાઈએ સૌથી પહેલી વાત કરી કે આપણને દરેક જગ્યાએ નાનામાં નાના ગામ, શહેર, શહેરી, મોહલ્લા, કંઈ પણ જગ્યાએ હનુમાનજીનું દેરું દેખાય છે. મેં મારી ઘણી વાતમાં કહેલ છે કે વિશ્વમાં જો સૌથી વધારે મંદિર હોય તો મહાદેવના છે, શંકર ભગવાનના છે. તેનું જ કારણ એ છે, આ જ કારણથી 11મા રુદ્ર જે હનુમાનજી, ફરી પણ વાત મહાદેવની જ છે. આ હનુમાનજીના પણ મંદિરો, દેરીઓ એટલી બધી છે તો આપણે કહી શકીએ કે બીજા ક્રમે નંબર તેમનો આવે જ છે. પણ વાત તો તે પણ તે શિવની જ છે. એટલે જ આ સપ્ત ચિરંજીવી હનુમાનજી વિશે આપણે જાણીએ કે તે આપણી સાથે લાઈવ છે, તે હાજરા હજૂર છે. માટે જ આપણે તેમને ખરેખર કેવી રીતે પૂજવા, એટલે જ એવું કહેવાય છે શાસ્ત્રોમાં કે નાનામાં નાની તેમની કરેલી પૂજા, પ્રાર્થના કે કંઈ પણ અનુકંપા, કોઈ પણ પ્રયત્ન ક્યારેય નિરર્થક જતો નથી, એવા મારા, તમારા અને અનેક લાખો, હજારો લોકોના આવા અનુભવો છે. અને માટે જ આપણે હનુમાનજીને આ પવિત્ર પર્વની પણ જો વાત કરું, સૌ પ્રથમ વાત કરી ચૈત્ર સુધી પૂર્ણિમા 30મી માર્ચે આવે છે અને ત્યારે હનુમાન જયંતિ લખેલી છે, હનુમાન જયંતિ કહેવાય છે. પણ વાસ્તવિક રીતે તે જ ત્યારે જ મંગળવાર છે જ્યારે માતા અંજનીને ત્યાં બાળકનો જન્મ થયો, ત્યારે પણ પૂર્ણિમા ચૈત્ર સુધી હતી અને વાર પણ મંગળવાર હતો. આ પણ યોગાનું યોગ છે.
અત્યાર સુધી આપણા કાર્યક્રમ દરમિયાન પણ આ બે વર્ષમાં અન્ય હનુમાન જયંતીઓ ગઈ હશે, પરંતુ આ યોગાનુયોગા એવી સચોટ તારીખ કે આ વાત આવી ત્યારે જ હનુમાનજીએ પોતાનો પરિચય આપવા મને કદાચ પ્રેર્યો છે, અને માટે જ આપણે આ વિષય રાખ્યો છે, અને દરેક ઉપર હનુમાનજીની અનુકંપા કૃપા થાય તે માટે જ આપણે હનુમાનજી વિશે જાણીએ તો તેમની નજીક જઈ શકીએ, અને તે દરેક પર કૃપા થાય તે જ આપણો આનો આશય છે. એમનામાં આટલી બધી શક્તિ તે જ કેવી રીતે આવ્યું? પહેલા આપણે વાત કરીએ, જે મેં વાત કરી તે પ્રમાણે ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર હનુમાનજી, જો હવે ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર હોય તો શક્તિ તો ક્યાંય લેવા જવાની નથી, શક્તિનો ભંડાર એટલો છે. હા, આ શક્તિનું ભાન હોય વહેલું કે મોડું એ બની શકે છે, પરંતુ આ શક્તિનો ભંડાર જન્મની સાથે જ તેમને મળેલો છે. હવે વાત કરીએ કે જે મેં એક વાત કરી કે પવન પુત્રમાંથી હનુમાનજી કેવી રીતે બન્યા. આ હનુમાનજી બન્યા તે વજ્રનો ઘાત થયો. આ બાળક જ્યારે વાયુલોકમાં હતું ત્યારે દરેક દેવો એકઠા થઈ ગયા, ત્યારે પવનદેવે પણ નારાજ થઈ અને વાયુને સંભી દીધો. ત્યારે ઇન્દ્રદેવ પણ અકડામણમાં આવી ગયા. દરેક દેવોએ ઇન્દ્રને ફરિયાદ કરી કે દેવ, આ પવન વિના તો રહેવાતું નથી, શ્વાસ પણ લઈ શકાતો નથી. તે જ સમયે ઇન્દ્રદેવ પોતાના ક્રમ અનુસાર પોતે પણ ગભરાઈ ગયા કે આ બાળકને કારણે જ આ બન્યું છે, આ પવન પુત્રને કારણે જ આ બન્યું છે, પવનદેવે પવનને સંભાવી દીધો છે. ત્યારે તે વિષ્ણુલોકમાં ગયા, ભગવાન વિષ્ણુને આજીજી કરી કે મારાથી અનાયાસે અનાયાસે આ પ્રકારનું કૃત્ય થયું અને આ બાળક મૂર્છિત બનેલ છે. ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ પણ માર્મિક આસ્ય સાથે ત્યાં પધાર્યા. અનેક દેવો દેવી દેવતાઓ પણ ત્યાં આવ્યા, તે પણ તક શોધતા હતા ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર હનુમાનજીના દર્શન કરવાની. તેમણે આવતાની સાથે આ હનુ પરનું નિશાન જોયું અને કહ્યું કે આ બાળકનું નામ આથી હનુમાન છે અને તે આ તો મૂર્છિત છે. પવનદેવ આપ ચિંતા ના કરો, મારા આશીર્વાદ છે કે તે અજરા અમર રહેશે. આ સાથે ભગવાન વિષ્ણુએ તેમને ચક્ર શક્તિ આપી અને અજરા અમરના ચિરંજીવીના આશીર્વાદ આપ્યા. બ્રહ્માએ એવી વાત કરી કે તેનો વેગ મનની શક્તિથી પણ વધારે હશે. એમ એમ કરતા પવનદેવને પણ સારું લાગે અને આ બાળકને આ ઘાટ લાગ્યો તે ભૂલાઈ જાય, વિસરાઈ જાય, બાળક માનમાં આવ્યું. અને આ હનુમાનજીને પણ જેટલા દેવી દેવતા આવેલા હવે વિષ્ણુ અને બ્રહ્માજીએ શરૂઆત કરી દીધી, તો દરેક દેવી દેવતાઓ કંઈ ને કંઈ સોગાદો અને ભેટો આપવા માંડ્યા, તે પ્રમાણે આશીર્વચનો આપવા માંડ્યા. સૂર્યદેવ તરફથી તેમને તેજ અને વિદ્યાની પ્રાપ્તિ થયેલ. આ પ્રમાણે દરેક દેવી દેવતાઓએ તેમણે અલગ અલગ શક્તિઓ આપવા માંડી, અને આ શક્તિને કારણે હનુમાનજી પરમ શક્તિશાળી બની ગયા. એવા એવા વર અને વરદાનો મળ્યા કે આ ચારે લોકમાં તેમને કોઈ ફરીથી કોઈ પણ નુકસાન ન પહોંચાડી શકે, અને તે હંમેશા માટે કોઈ પણ એવું શસ્ત્ર યસ્ત્ર કે વ્યક્તિ તેમણે ક્યારેય મારી ના શકે તેવા આશીર્વાદ મળ્યા. દરેક જગ્યાએ જળ પાણી હવા દરેક જગ્યાએ તે બિંદાસ પૂરેપૂરું સારામાં સારી રીતે રહી શકે, પાણીની અંદર તે વર્ષોના વર્ષો રહી શકે તેવા જળદેવના આશીર્વાદ મળ્યા. અગ્નિદેવે તેમને પણ જળથી કે હવાથી શીતળ રહે તેવા પ્રકારના આશીર્વાદ આપ્યા. આ જ પ્રકારે હનુમાનજીમાં અનેક પ્રકારની શક્તિઓ સમાઈ ગઈ અને આજ એક સાથે મળી ગયું પવન પુત્રમાંથી હનુમાન બનતાની સાથે જ. આ જ પ્રકારે તેમનામાં બધી શક્તિઓ આવી ગઈ. હનુમાનજીને પણ કોઈ ગુરુ હતા અને હોય તો તેના વિશે ખાસ જાણવું છે. હનુમાનજી ગુરુ બિન જ્ઞાન કહાસે લાવું, આપણે હંમેશા વાત કરીએ છીએ. કોઈ જાતે જાતે પુસ્તકો વાંચવાથી સમજવાથી કશું જ્ઞાન આવતું નથી.
જ્યારે મહાજ્ઞાનની વાત હોય ત્યારે તો ખાસ, ગુરુ વગર જ્ઞાન આવે નહીં અને હનુમાનજીને બહુ ગુરુ કહેવામાં આવે. જો હનુમાનજી ના ગુરુની વાત હોય તો સૌથી પહેલી આ વાત પણ આપ જાણી લો કે તેમના ગુરુ હતા સૂર્યદેવ. સ્વયં સૂર્યદેવે જ તેમને જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી. જ્યારે આ રાહુની લીલા બની, જે આપણે અગાઉ વાત કરી ગયા, તે લીલા બાદ જ સૂર્યદેવ પણ એટલા પ્રસન્ન રહ્યા. પોતાના આશીર્વાદમાં તો તેમણે આપ્યું આ બધું તેજ અને શક્તિ. સાથે હનુમાનજીને પણ એવો વિચાર આવ્યો કે તેજસ્વી વિદ્યાની પ્રાપ્તિ માટે સૂર્યદેવ પાસે જવું જોઈએ, અને સૂર્યદેવ પાસે ગયા ત્યારે સૂર્યદેવને એક જ મૂંઝવણ હતી કે બ્રહ્માજીએ મને જે ક્રમ સોંપ્યો છે તેમાં મને ફુરસદ નથી રહેતી, દિવસ અને રાત સતત ચલાયમાન રહેવાનું છે, પરંતુ પવન પુત્રને પણ તકલીફ નથી કારણ કે તે પવનના વેગે સૂર્યની સાથે રહી શકતા. આ બેનું સંયોજન જ એટલું સરસ બનેલું કે સૂર્યને પણ જો શિષ્ય બનાવવો હોય જીવનમાં તો આ સિવાય ક્યારે કોઈ બીજો શિષ્ય મળી શકે કાબેલ, પોતાની વેગે સાથે રહી ભ્રમણ કરતો અને શીખતો અભ્યાસ કરતો, તો હનુમાનજી સિવાય કોઈ બીજું રહી ના શકે, માટે સૂર્યદેવે પણ તેમને શિષ્ય તરીકે સ્વીકાર્યા. અને સૂર્યદેવ પાસેથી હનુમાનજીએ આ તેજ બળ બુદ્ધિ અને શક્તિની પ્રાપ્તિ થઈ, દરેક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. હનુમાનજીના ગુરુ સૂર્યદેવ હતા. હનુમાનજી પાસે જો આટલું બધું જ્ઞાન અને આટલું બુદ્ધિ હતું, તેજ હતું, તો હનુમાનજીએ પણ શિષ્ય બનાવ્યા હશે ખરા? તો અને ખરેખર એ વાત તો જાણવામાં જ નથી આવેલી કે ખરેખર હનુમાનજીના શિષ્ય કોણ છે અને કોણ હતા, તો એ પણ જાણવાની ઉત્કંઠા છે. જો હવે આમાં તો જેટલી આપ સવાલ પૂછો એટલી મારે કહાનીઓ કરવી પડે, પરંતુ સમય પણ એટલો રહેતો નથી કારણ કે આપણે એટલી બધી વસ્તુ હજુ કહેવાની બાકી છે, ખાસ ઉપાયોને જણાવવાનું. પરંતુ શોર્ટમાં હું કહી દઉં, ફરી ક્યારેક મોકો આવશે ત્યારે આપણે વાત કરીશું. જો આપણે બાળકોને હંમેશા ભણવા માટે આપણે અભ્યાસમાં કહીએ છીએ કે સૂર્યપ્રકાશમાં પૂર્વ દિશામાં મુખ રાખી અને બેસો, અભ્યાસ કરો, ગાયત્રી મંત્ર જાપ કરો, તેનું કારણ જ આ છે કે હનુમાનજીને પણ સૂર્ય પાસેથી જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, માટે આપણે બાળકોને શીખવાડીએ. હવે હનુમાનજીના શિષ્યની વાત આવી, તેની વિસ્તારથી વાત ફરી કરીશ, પરંતુ શોર્ટમાં એટલું કહી દઉં કે હું ઉપાયમાં પણ બતાવું છું ઘણીવાર કે શનિની તકલીફ હોય ત્યારે હું કહું છું કે હનુમાન ચાલીસા કરો. આની અંદર જ તેનો ભેદ છે કે હનુમાનજીના શિષ્ય શનિદેવ છે.